બે પુત્રીઓ હોવા છતાં પુત્રની લાલચમાં પત્નીને તરછોડતા પતિ, સાસુ સસરા, નણંદ નણદોઈ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. સુરત શહેરની અંદર બે દીકરીઓની માતાને પુત્રની લાલચમાં 20 મહિનાથી સાસરીવાળાએ ઘરની બહાર અડધી રાત્રે કાઢી મૂકતા ન્યાય મેળવવા માટે સોનલબેન પોતે કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તેમના ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના વારછા વિસ્તારમાં સ્વિત રાજહંસ સોસાયટીમાં રહેતા એક સવાણી પરિવારે પોતાની પુત્રવધુની બે દીકરીઓ હોવા છતાં પુત્રની લાલચ માટે તેમના પતિ વિપુલ અને સસરા નરસિંહભાઈ સવાણી તેમજ અન્ય સભ્યો તેમને ધાક ધમકી આપી અડધી રાત્રે ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. જેથી સોનલબેને સામાજિક સંસ્થાઓ તેમજ સમાજના આગેવાનોને આ વાત જાણ કરી હતી, પરંતુ તે તરફથી સાસરીવાળા તરફથી કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી અને તે દરમિયાન મુલાકાત કરતા તેમણે જવાબ પણ સરખો આપવામાં આવેલ નથી. સોનલબેન સામાજિક કાર્યકર એવા હરેશ ગુજ્જરનો સંપર્ક કરીને તેમના સસરાના ઘરે જઈને ધરણા કર્યા હતા અને છેવટે કોઈ ઉકેલ ન મળતા આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ત્યારે અમારી ઓસ્કારની ટીમે તેમના પાસેથી તેમની વેદના જાણવાની પ્રયત્ન કર્યો હતો. ત્યારે સોનલબેને માહિતગાર કર્યા હતા અને સોનલબેને શું કહ્યું તે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અને આપ સાંભળી રહ્યા છો. તેમણે શું કહ્યું સાંભળો. પતિ, સાસુ, સસરા, નણંદ, નણદોઈ વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા અને ગાળાગાળી કરી મારઝૂર પણ કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. ઉપરાંત દહેજ પેટે રોકડ રકમ, દાગીના તેમજ કારની માગણી કરેલ હોય જેથી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તમને ક્યાં શું તકલીફ પડે છે? મને આજથી 20 મહિના પહેલા ઘરને બહાર કાઢી દીધી છે અને મારે 15માં 2 દીકરીઓ છે અને એને દીકરો જોઈએ છે. અને બીજું કે મારા હસબન્ડને એમાં મારે 2 છોકરીઓ હતા, એને છોકરો જોઈતો છે એટલે બીજા પાસે એને ઉપર. તમને કેટલા ટાઈમથી ઘરની બહાર કાઢી મૂકેલા? 20 મહિના થયા. પહેરેલા કપડા મારા બહેનના ઘરે રાતના અડધી રાતે મારી 2 છોકરીઓ સહિત પહેરેલા કપડા કાલે કઈ તમારા ધરણા ઉપર તમે ક્યાં બેઠેલા હતા એ અનુસંધાનમાં તમને કઈ ત્યાંથી કોઈ વાતચીત કરવામાં આવી હતી ખરી? મને હ્યુમન રાઇટ્સ તરફથી તથા હરીશભાઈ ગુર્જર તરફથી મને પૂરો સપોર્ટ મળ્યો હતો એટલે હું ધરણા ઉપર બેઠી હતી અને એ લોકોએ મને એવું કીધું કે સામાજિક રાહે સમાધાન માટેની પ્રક્રિયા આપણે કરીએ, પણ એ લોકો ટાઈમ પસાર કરે છે પૂરેપૂરો. કેમ કે 20 મહિના થયા, છેલ્લા 20 મહિનાથી કોઈ મને રિઝલ્ટ મળ્યું નથી. પોલીસ સ્ટેશનથી લઈને કમિશનર સુધી હું ગઈ હતી પણ ક્યાંથી મને ન્યાય નથી મળ્યો. બેન, અત્યારે તમારી જે સંસ્થાઓ પાટીદાર જે સંસ્થાઓ છે એ ઘણી બધી બેટી બચાવો અભિયાનનું પણ ઘણું માહોલ ચાલી રહ્યો છે. તેમાં જે આપણે ધર્મનંદનના શેઠ આપણે જે લાલજીભાઈ છે જે ધર્મનંદનના શેઠ છે એમની પણ કેટલી અત્યારે સંસ્થાઓ ચાલી રહી છે. તેમ મહેશભાઈ સવાણી કે જેમનો તો અમે અત્યારે હાલ કોન્ટેક કરી રહેલા છીએ બરોબર, તો એ વિશે તમે એ લોકોને પણ આગળ જઈ તમારી સામાજિક સંસ્થાઓ વિશે તમે કંઈ જાણ તમારી કરેલી છે ખરી? જાણ કરવા માટે કે પહેલાં અમારે સમાજના અંદરના સભ્યોથી સમાધાન પતી શક્યતા હતી પરંતુ એ ન પતતા છેવટે મહેશભાઈ સવાણીને ત્યાં પણ ગયેલા છીએ અને એને પૂરી તૈયારી પણ દર્શાવી છે સમાધાનમાં આગળ આવી. પહેલાં તમે કોઈ પોલીસ સ્ટેશનનો સહારો લીધેલો ખરો? હા, અરણી બરોડા પોલીસ સ્ટેશન જે મને ઘરથી બહાર કાઢી હતી ઘરમાં જવા માટે મેં અરણી પોલીસ સ્ટેશનનો સહારો લીધો હતો. પણ એ લોકો જો પણ મને ઘર અપાવ્યું છે ત્યાં પણ બેંકના હપ્તા નથી ભરતા એટલે બેંકવાળા નોટિસ આપી ગયા છે એટલે છેવટે અમારા 2 છોકરીઓને લઈને અહીંયા ઉભા આવી છું મારા છોકરાના ઘરે. છોકરાઓની ઉંમર કેટલી છે? એક દીકરીની ઉંમર છે 11 વર્ષ અને દીદીની 5 વર્ષ. દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા છો જે સુરેન્દ્રબેન છે જે અત્યારે
બેટી બચાવો અભિયાન સરકાર નું જે ચાલી રહ્યું છે તેમાં અત્યારે સરકાર ને પોલીસ સ્ટેશન કેટલો સપોર્ટ કરી રહ્યો છે. ઓસ્કાર ન્યૂઝ, ઘનશ્યામ બારોટ, બ્યુરો.